ધારો કે આપણી પાસે અહીં બાઇનરી એસિડ છે જેમાં આ એક્સ હેલોજન છે એક્સ બરાબર ફ્લોરિન ક્લોરિન બ્રોમિન અથવા આયોડિન હોઈ શકે હવે જો આ એચ એક્સ તેમની પાસે રહેલા પ્રોટોનનું દાન કરે તો આપણને સંયુક્મ બેઝ એટલે કે કોન્જ્યુગેટ બેઝ મળે જે એક્સ માઇનસ છે તે આપણે અગાઉના વિડિયોમાં જોઈ ગયા હતા હવે આપણે આ ચાર બાઇનરી એસિડને જોઈએ આપણી પાસે અહીં હાઇડ્રોફ્લોરિક એસિડ છે જેનું પી કે એ મૂલ્ય લગભગ ધન ત્રણ છે ત્યારબાદ હાઇડ્રોક્લોરિક એસિડ છે જેનું પી કે એ મૂલ્ય લગભગ માઇનસ સાત છે ત્યારબાદ હાઇડ્રોબ્રોમિક એસિડ જેનું મૂલ્ય લગભગ માઇનસ નવ છે અને હાઇડ્રો આયોડિક એસિડ જેનું પી કે એ મૂલ્ય લગભગ માઇનસ દસ છે અને આપણે જાણીએ છીએ કે જેમ જેમ પી કે એ વેલ્યુ ઓછી થતી જાય તેમ તેમ તે એસિડ વધારે પ્રબળ બનતો જાય આપણે અહીં જેમ જેમ નીચે જઈએ તેમ તેમ પી એ ના મૂલ્યમાં ઘટાડો થાય છે એટલે કે પ્રબળતા વધે છે આમ આપણે અહીં પ્રબળતામાં એટલે કે એસિડિટીમાં વધારો કરી રહ્યા છીએ આમ જો આપણે આ ચાર એસિડ ની સરખામણી કરીએ તો આયોડિક એસિડ એ સૌથી પ્રબળ એસિડ છે કારણ કે તેનું પીકે એ મૂલ્ય સૌથી ઓછું છે જો હાઇડ્રોઆયોડિક એસિડ સૌથી પ્રબળ એસિડ હોય તો સંયુગ્મ બેઝ સૌથી સ્થાયી હોવો જોઈએ હાઇડ્રોઆયોડિક એસિડનો સંયુગ્મ બેઝ આયોડાઇડ એનાયન આઈ માઇનસ છે આપણી પાસે અહીં જુદા જુદા સંયુક્તમાં બેઝ છે ફ્લોરાઇડ એનાયન જે એચએફનો સંયુગમાં બેઝ છે ત્યારબાદ ક્લોરાઇડ એનાયન જે એચસીએલ નો સંયુક્તમાં બેઝ છે બ્રોમાઇડ એનાયન જે HBr નો સંયુગ્મ બેઝ છે અને ફરીથી આયોડાઇડ એનાયન જે HI નો સંયુગ્મ બેઝ છે હવે આ આયોડાઇડ એનાયન સૌથી વધારે સ્થાયી હોવો જોઈએ કારણ કે આ HI એસિડ એ સૌથી પ્રબળ એસિડ છે તો આપણે આ સંયુગ્મ બેઝ નું સ્થાયીપણું એટલે કે તેની સ્ટેબિલિટી આયન ના કદના સંદર્ભમાં સમજાવી શકીએ યાદ રાખો કે તમે આવર્ત કોષ્ટકમાં એક જ સમૂહમાં જેમ જેમ નીચે જાઓ તેમ તેમ એનાયનનું કદ વધે છે તમે સમૂહમાં જેમ નીચે જાઓ તેમ એનાયનનું કદ વધશે માટે આપણે અહીં લખીએ એનાયનનું કદ હવે તે સંયુક્મ બેઝને સ્થાયી થવા શા માટે મદદ કરે આપણે અહીં ઋણ વિદ્યુત ભાર વિશે વિચારવાની જરૂર છે આપણી પાસે આયોડાઇડ એનાયનમાં ઋણ વિદ્યુત ભાર છે આપણી પાસે ખૂબ જ મોટા અવકાશમાં આ ઋણ વિદ્યુત ભાર ફેલાયેલા હોય છે જેના કારણે આ એનાયન વધારે સ્થાયી બને છે યાદ રાખો કે ઇલેક્ટ્રોન એકબીજાને અપાકર્ષે છે પરંતુ જો તમે આ ઋણ ખૂબ જ મોટા અવકાશમાં વિભાજીત કરો તો તમે તે ઋણ વિદ્યુત ભારને ખૂબ જ વધારે સ્થાયી કરી શકો માટે આ વધારે સ્થાયી છે હવે આપણે ફ્લોરાઇડ એનાયનની વાત કરીએ તેની પાસે પણ ઋણ વિદ્યુત ભાર છે પરંતુ તેની પાસેનો અવકાશ નાનો છે જેના કારણે તે અસ્થાયી બને છે આયોડાઇડ એનાયન સૌથી વધારે સ્થાયી બને છે જેના કારણે HI મોટા ભાગે એક પ્રોટોનનો દાન કરે છે તેથી આ ચારમાંથી HI સૌથી વધારે પ્રબળ એસિડ છે નોંધો કે આ અગાઉના વિડિયો કરતા જુદું છે જ્યાં આપણે વિદ્યુત ઋણતા એટલે કે ઇલેક્ટ્રોનેગેટિવિટી વિશે વાત કરી હતી જેમાં આપણે આવર્ત કોષ્ટકમાં એક જ આવર્તમાં આવેલા તત્વોની સરખામણી કરી રહ્યા હતા માટે આપણે આપણે આવર્ત કોષ્ટકમાં દિશામાં ખસી રહ્યા હતા જો તે સંદર્ભમાં વિચારીએ તો ફ્લોરાઈડ એનાયન એ સૌથી વધારે સ્થાયી છે કારણ કે ફ્લોરિન એ સૌથી વધારે વિદ્યુતઋણમય તત્વ છે જેથી તે ઋણ વિદ્યુત સ્થાયી કરવાની સૌથી શ્રેષ્ઠ ક્ષમતા ધરાવે છે પરંતુ તમે જેમ જેમ આવર્ત કોષ્ટકમાં નીચે જાઓ તેમ તેમ વિદ્યુત ઋણતા ઘટતી જાય છે જો આપણે નીચે જઈએ જેમ જેમ વિદ્યુત ઋણતા ઘટે તો તેના પરથી આપણે અનુમાન લગાવી શકીએ કે એચઆઈ એ સૌથી પ્રબળ એસિડ છે આપણે જેનું નિરીક્ષણ કરી રહ્યા છીએ આ તે નથી તો આપણે આવર્ત કોષ્ટકમાં જેમ જેમ નીચે જઈએ તેમ તેમ આ એનઆઈએન નું કદ સંયુગમાં બેઝનું સ્થાયી પણ નક્કી કરે છે જો એનાયન મોટો તો ઋણ વિદ્યુત ભાર સ્થાયી કરવું સરળ બને છે અને તેના કારણે આપણને વધુ સ્થાયી સંયુગ્મ બેઝ મળે છે હવે સંયુગ્મ બેઝ જેટલો વધારે સ્થાયી HX એસિડની એક પ્રોટોન દાન કરવાની સંભાવના તેટલી જ વધારે અને તેટલો જ તે એસિડ વધારે પ્રબળ હવે બીજું સૌથી વિચારવા જેવું અગત્યનું પરિબળ બંધની પ્રબળતા છે આપણે હમણાં જ વાત કરી ગયા કે હાઇડ્રો આયોડિક એસિડ એ સૌથી પ્રબળ એસિડ છે કારણ કે તેનું પીકે મૂલ્ય સૌથી ઓછું હોય છે માટે અહીં આ બંધને તોડવો સૌથી વધારે સરળ હોવો જોઈએ જો આ બંધને તોડવો સરળ હોય તો આ પ્રોટોનનું દાન કરવું સરળ બને આમ આપણે બંધ સાથે સંકળાયેલી ઉર્જાને જોઈને આ જુદા જુદા એસિડ માટે બંધની પ્રબળતાનો ખ્યાલ મેળવી શકીએ આપણે તેમને બંધ ઉર્જા અથવા બંધ એન્થાલ્પી કહી શકીએ યાદ રાખો કે બંધ સાથે સંકળાયેલી ઉર્જા એટલે કે બંધ ઉર્જા એ વાયુ અવસ્થામાં તે બંધને તોડવા માટે કેટલી ઉર્જાના જથ્થાની જરૂર છે તેનું માપન છે હવે જો આપણે હાઇડ્રોજન હેલાઇડ ને જોઈએ અને આ બંધ વિશે વિચારીએ તો તેમની બંધ ઉર્જા સાથે શું થાય છે તે નોંધો આ બંધને તોડવો સૌથી અઘરો છે હાઇડ્રોજન અને ફ્લોરિન વચ્ચેનો બંધ તે બંધને તોડવા ઘણી બધી જરૂર પડે હવે આપણે જેમ જેમ નીચેની તરફ જઈએ તેમ તેમ બંધ સાથે સંકળાયેલી ઘટતી જાય છે હાઇડ્રોજન અને આયોડિન બંધ તોડવા પ્રતિમોલ ફક્ત બસો નવ્વાણું કિલોજુલ ઉર્જાની જરૂર પડે હું તમને કહેવા માંગુ છું કે આ ફક્ત બંધ ઉર્જાની અંદાજીત કિંમતો છે તમે જુદી જુદી ટેક્સ્ટબુકમાં જુદી જુદી કિંમતો જોઈ શકો જો આ એચઆઈ બંધને તોડવો સૌથી સરળ હોય તો તેનો અર્થ એ થાય કે જ્યારે તમે એસિડ વિશે વિચારો ત્યારે આ બંધને તોડવો સૌથી સરળ છે માટે તેના એક પ્રોટોનનું દાન કરવાની સંભાવના વધારે છે અને તેથી તેનું પીકેએ મૂલ્ય સૌથી ઓછું છે આ ચાર બાઇનરી એસિડમાંથી હાઇડ્રોઆયોડિક એસિડ સૌથી વધારે પ્રબળ છે